हेलो फ्रेंड्स, आज आप स्टार्ट करें पेपर सॉल्यूशन लेक्चर नंबर 2। लेक्चर नंबर 1 में आपने एक चीज छ क्वेश्चन दिया था, कहीं के थोड़ा क्लेंजिंग क्वेश्चन था। अब आप स्टार्ट करिए क्वेश्चन नंबर 7 थी। जो ये क्वेश्चन नंबर 7 तुमने सुन गए छे तो के 5 सेमी त्रिज्या वाला वर्तुळ में केंद्र थी 3 सेमी अंतरे आवेली जीवा की लंबाई जो छे विद्यार्थी मित्रों तुमने मेळवानी कीधी छे। क्वेश्चन नंबर 7 જોઈએ तो के 5 सेंटीमीटर लंबाई का केंद्र थी 3 सेंटीमीटर त्रिज्या की लंबाई होए એવી જીવા ની લંબાઈ મેળવવાનું। चलो केंद्र થી અંતર કેટલું હશે? केंद्र થી અંતર એટલે કેટલું છે? 3। ત્રિજ્યા કેટલી છે? તો કે 5। તો વિદ્યાર્થી મિત્રો, આ ક્વેશ્ચન નો બહુ કરાવવાની જરૂર નથી, શું કેમ કે જો કેન્દ્ર થી અંતર એટલે કીધું છે, લંબ અંતર કીધેલું છે, લંબ અંતર હોવાથી આ કેટલું છે? 90 અંશ નો ખૂણો મળે, રાઈટ? તો પાયથાગોરસ ના પ્રમેય ઉપરથી તમને AM જે છે એ કેટલા મળશે? તમને 4 મળશે। આ તમને કેટલા મળ્યા? 4। હવે તમને ખ્યાલ છે જ્યારે કેન્દ્રમાંથી પસાર થતી રેખા જો લંબ હોય તો દુભાગે છે, આ 4 હોય તો આપણને કેટલા થશે? 4। એટલે કે આખી મારી જે જીવા જે છે, જીવા AB બરાબર કેટલી થઈ જશે? 8 સેન્ટીમીટર। તમારો ફાઇનલ આન્સર કેટલો થશે? 8 થશે, બરાબર? તમારે વ્યવસ્થિત રીતના ગણી નાખવાનું છે પાયથાગોરસ ના પ્રમેયનો ઉપયોગ। नेक्स्ट क्वेश्चन જોઈએ તો કે ચક્રીય ચતુષ્કોણમાં જો ACB, ઓકે, ચક્રીય ચતુષ્કોણ તો લઈએ આપણે ક્વેશ્ચન નંબર 8। ચક્રીય ચતુષ્કોણ કીધેલો છે એટલે વર્તુળમાં એક શું આવેલો છે? ચતુષ્કોણ જેનું નામ છે ABCD અને ACB તમને કીધેલા છે, એટલે કે આખમાં તમને કેટલા નું કીધેલો છે? 45 અંશ। તો તમને મેળવવાનું કીધું છે ADB। વિદ્યાર્થી મિત્રો, કયો કોણ મેળવવાનું કીધું છે? ADB, કયો કોણ? આ કોણ। હવે જો હું જીવા આ લઉં છું, રાઈટ, કઈ જીવા લઉં છું? AB જીવા। તો જો A માંથી નીકળી C માં જઈને ડાયરેક્ટ B માં આવી, A માંથી જઈને C માં જઈને D માં, પાછું A માંથી જઈને D માં જઈને પાછું B માં, એમ કે એક જ વૃત્તખંડના ખૂણા કહેવાય ને, સિમ્પલ એન્ડ લોજિક હતો। એટલા માટે એક જ વૃત્તખંડના ખૂણા, એક જ વૃત્ત ખંડના ખૂણા છે, એટલે કયા ખૂણા? તો કે A CB બરાબર કોણ છે? ADB। તો ACB જો તમારી પાસે 45 અંશ હોય તો ADB પણ કેટલા નો થશે? તમારી પાસે 45 અંશ છે, એટલે તમારો આન્સર શું આવશે? 45। ચને એકદમ ઈઝી। નેક્સ્ટ લઈએ આપણે તો P કેન્દ્રિત વર્તુળમાં AB અને CD જીવાઓ છે, જો APB 50 અંશનો હોય અને CPD પણ 50 અંશનો હોય તો AB 3 હોય તો CD કેટલા થશે? જોજો વિદ્યાર્થી મિત્રો, જીવા જે છે એ તમને કાંઈ નથી કીધું, પણ જીવા એ કેન્દ્ર આગળ આંતરા ખૂણા બંને કેવા છે? 50-50 ના। APB એન્ડ CPD બંને 50 ના હોય તો જીવાઓ પણ કેવી થાય? સમાન। યાની કે ક્વેશ્ચન નંબર 10 જે છે એનો આન્સર તમારી પાસે શું આવશે? 3 સેન્ટીમીટર। 11મો ક્વેશ્ચન જોઈએ તો 11મા ક્વેશ્ચનમાં તમને શું કીધેલું છે? તો કે ઓ કેન્દ્ર 3 ત્રિજ્યા વાળા વર્તુળના અંદરના ભાગમાં P બિંદુ હોય તો O થી P નું અંતર કેટલું થશે? ચલો હવે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ આપણે। ડાયરેક્ટ ક્વેશ્ચન નંબર છે 11। હવે તમને એમ કીધેલું છે કે ઓ કેન્દ્રિત વર્તુળ છે અને એની ત્રિજ્યા કેટલી છે? 3 છે, રાઈટ? આ ત્રિજ્યા 3 છે અને વર્તુળના અંદરના ભાગમાં શું આવેલું છે? બિંદુ P આવેલું છે, કોઈ પણ બિંદુ P, તો ઓલવેઝ એના કરતા કેવું થશે? ત્રિજ્યા કરતા નાનું અંતર થશે, તો ત્રિજ્યા કરતા નાનું અંતર છે 3, કે ના 5, તો કે વર્તુળની બહાર હોય માઇનસ, કોઈ દે અંતર માઇનસ માં હોય ના હોય, એટલા માટે તમારો ઓપ્શન હોજીઓ 2। તો આનો આન્સર શું આવશે? આન્સર નંબર D, B। ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ તો P કેન્દ્રિત 5 સેન્ટીમીટર ત્રિજ્યા વાળા વર્તુળમાં મોટામાં મોટી જીવાણુ માં 5×10। નેક્સ્ટ ક્વેશ્ચન વિદ્યાર્થી મિત્રો જોઈ લઈએ આપણે। ઓકે, ઓ કેન્દ્ર વાળા વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી રેખા જો જીવાને કેન્દ્ર છે વર્તુળની જીવાને દુભાગે, યાદ રાખજો શું કીધું છે? ઓ કેન્દ્ર વાળા વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી જીવા, ક્વેશ્ચન નંબર 12 યસ 12 નો આન્સર આપી દીધો 10। ઓકે, ક્વેશ્ચન નંબર 13, ક્વેશ્ચન નંબર 13 માં શું કીધું છે? તો કે ઓ કેન્દ્ર વાળા વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી રેખા જો વર્તુળની જીવા, જીવા ધારો કે AB, તો જીવાને દુભાગે, દુભાગે તો તે
એ રેખા જીવાને ખાલી જગ્યા વિશે સમાંતર હોય લંબ હોય અસમાન હોય કે વ્યસ્ત હોય વિદ્યાર્થી મિત્રો ખ્યાલ છે કેવી હશે લંબ હશે એમ કે આનો આન્સર જે છે એ થઈ જશે બી શું થશે લંબ ચાલો એકદમ ઈઝી નેક્સ્ટ માં જઈએ ત્રણ ભિન્ન અસમરેખ બિંદુઓમાંથી ખાલી જગ્યા વર્તુળ પસાર થાય માત્ર ને માત્ર એક ત્રણ સમરેખ બિંદુ તો ઝીરો એક પણ વર્તુળ પસાર થાય નહીં વર્તુળ ને ખાલી જગ્યા જીવાઓ હોય છે અનંત હોય કેટલી જીવાઓ હોય અનંત અનંત કયો અસંખ્ય કયો બંને સેમ પરંતુ જો આ યાદ રાખજો અનંત અસંખ્ય અને અનન્ય આ અનંત કયો અને અસંખ્ય કયો આ બંને વિદ્યાર્થી મિત્રો કેવું છે સેમ પરંતુ અનન્ય નો મીનિંગ શું થાય માત્ર એક જ શું થાય માત્ર એક એટલે આ વસ્તુ ખ્યાલ રાખજો તમારે દસમા ધોરણમાં આ વર્ડ તમારે આવવાનો છે અનન્ય ઓકે અસંખ્ય અને અનંત નો મીનિંગ સેમ પણ અનન્ય નો મીનિંગ માત્ર ને માત્ર એક જોઈએ હવે પી કેન્દ્રિત વર્તુળમાં એબી અને સીડી બે ભિન્ન જીવાઓ છે પી માંથી એબી અને સીડી પરનો દોરે લંબ લંબનો લંબપાત જે છે અનુક્રમે એમ અને એન છે જો PM બરાબર 4.5 અને P N બરાબર 4.5 હોય તથા AB જે છે તમને 9 આપે છે તો CD કેટલી થશે હવે અહીંયા તમને કેન્દ્રથી જે અંતર જે છે એ તમને કેટલું આપેલું છે 4.5 કેન્દ્રથી 9 અંતર કેવું છે 4.5 સમાન તો આપણને ખ્યાલ છે કે ભાઈ કેન્દ્રથી સમાન અંતરે આવેલી જીવા સમાન હોય છે અને વર્તુળની સમાન જીવા કેન્દ્રથી સમાન અંતર સમાન અંતર તો જીવા સમાન તો અંતર પણ કેવું થશે સમાન તો AB 9 છે તો CD પણ કેટલા થશે 9 નેક્સ્ટ માં જોઈએ તો કે ચક્રીય તો શું યસ આ ક્વેશ્ચન આપણે જોઈએ ક્વેશ્ચન નંબર 17 ચક્રીય ચતુષ્કોણ વિદ્યાર્થી મિત્રો ચક્રીય ચતુષ્કોણની ખાસ પ્રોપર્ટી યાદ રાખવાની તમને ગમે એવો દાખલો કે આવડવો જોઈએ પી ક્યુ આર એસ તમને ખાલી એવું કીધેલું છે કે પી માઇનસ આર બરાબર સાઈન શું કીધેલું છે ખૂણો પી માઇનસ ખૂણો આર બરાબર સાઈન થસ કીધું તો તમને ખ્યાલ છે સામ સામે ના ખૂણાનો સરવાળો કેટલો થાય 180 બસ મૂકી જો ડાયરેક્ટ ખૂણો પી વત્તા ખૂણો આર બરાબર કેટલા થશે 180 આર ને આર ગયા એટલે કે બે પી વધ્યા તો લખી નાખો 2 × p બરાબર 180 માં 20 ઉમેર એટલે 200 બસ 40 ઉમેર એટલે કે શું વધ્યા 240 240 ભાગ્યા 2 કરશો એટલે કેટલા થશે 120 તો ખૂણો પી જે છે એ કેટલા થશે 120 અંશ તો ડાયરેક્ટ તમારો આન્સર આવી જશે સી ઓપ્શન નંબર સી ક્વેશ્ચન નંબર 18 છે ગણવાની જરૂર છે નહીં કારણ કે તમને ખ્યાલ જ છે કે જો એક કૃષ્ણ હોય તો કેન્દ્ર આગળ આગળ ખૂણો જો તમને કીધું હોય તો તમે મેળવી શકો છો 30 30 કરો 60 થાય પાછા ઉભા કરી લેશે 120 બનાવો 120 થશે પરંતુ આનો ડાયરેક્ટ શબ્દ છે એક રૂપ ત્રિકોણ છે તો ખૂણાઓ પણ સમાન એટલે કે આના ઓપ્શનમાં પણ આન્સર તો થશે 30 ક્વેશ્ચન નંબર 19 જે છે ફોટો તો આપણે જોઈ લઈએ જો ના ખબર પડે હજી કે કોઈ સોલ્યુશનમાં તો પણ ઝૂમમાં અથવા કોલ કરીને તમે પૂછી લેજો બરાબર ચલો આ તમને આપેલું છે કેન્દ્ર ઓ ની જીવાઓ જે છે ચાપ કીધી છે એ બી એને કેન્દ્ર આગળ આંતરલો ખૂણો 120 છે તો બાકીના ભાગમાં એક બિંદુ આવેલું છે સી આ ખૂણા મેળવવા આખી ક્વેશ્ચન વિદ્યાર્થી મિત્રો મૂકી દેવો પેલા થાય અડધા અડધા વર્ગ ડબલ ડબલ વર્ગ અડધા રાઈટ આગલા થશે કેન્દ્ર આગળનો ખૂણો જ ડબલ હોય તો આ અડધો થાય તો આપણે લખી શકીએ કે ખૂણો સી બરાબર ખૂણો એ ઓ બી કરતા કેવો થશે અડધો એટલે કે 120 અંશ કરતા કેવો થશે અડધો એટલે કે 60 નેક્સ્ટ વિદ્યાર્થી યસ ક્વેશ્ચન નંબર 20 જે છે તમને થોડો લોજિક યુઝ કર્યું છે તો થઈ જશે બાકી જે કાંઈ નહીં ક્વેશ્ચન નંબર 20 તમને આપેલું છે એ બી સી સી કે આ રીતના આપેલું છે વર્તુળનું કેન્દ્ર છે ઓ આ એ છે બી છે સી છે તો તમને આ ખૂણો મેળવવાનો કીધેલો છે કેટલો છે અને તમને આ આપેલો છે કેટલો આપેલો છે તમને 30 અંશ આપેલો છે તો તમને ખ્યાલ છે અર્ધ વર્તુળ જો આ દાખલો ગમે તે રીતના તમે કરી શકો છો કઈ રીતના એક મેથડ તો તમને કહી દઉં આ 30 તો જો કેન્દ્ર આગળ આંતરલો ખૂણો બાકીના ચાપમાં કોઈ પણ બિંદુ આગળ આંતરલો ખૂણો કરતા કેવો હોય બમણો હોય છે આ 30 તો આ 30 થાય એમ કે 60 થઈ ગયા 180 માંથી 60 કરશો બાકીલા છે 120
जो आ 120 હોય તો આ કેટલા થાય 60 નો થાય રાઈટ એક મેથડ ઈ છે કે ત્યાં એને ઓલરેડી એક બરાબર છે તમને બી દેખાય છે તમને ખ્યાલ છે કે અર્ધવર્તુળ પરનો કોઈ પણ ખૂણો કેટલા નો થશે 90 નો આ ક્વેશ્ચન મે ઓલરેડી બે વખત એક્ઝામ માં પૂછેલો છે એટલે વખત બે આપણા તમને તમને દેખાય છે ચલો તો ખૂણો એ જે છે એ આખો કેટલા નો છે 90 નો છે તો ખૂણા એ ના આપણે ભાગ પાડી તો ક્યાં ક્યાં આપણે CAO ઉપરનો ખૂણો વત્તા નીચેનો ખૂણો OAB તો COA કેટલા નો છે 90 નો છે તો આ વિદ્યાર્થી મિત્રો કેટલા થાય CAO ભણત ખબર આ કેટલા નો છે 30 નો છે તો 90 માંથી 30 બાદ કરો એટલે મીન્સ કે CAO કેટલા છે 60 નો થઈ જાય કે ન થઈ જાય યસ એ 60 નો યાની કે આ જે ઉપરનો જે છે આ ભાગ કેટલા નો થઈ ગયો 60 નો હવે જો ઓ થી સી ને ઓ થી કે ત્રિજ્યા તો આ 60 નો તો આ કેટલા નો થાય 60 નો થાય બસ આ જ લોજિક હતું કે ભાઈ ત્રિકોણ AOC માં તમને શું આપેલું છે ઓ થી સી નો અને ઓ થી કે નો અંતર સમાન માટે બંને ખૂણા સમાન થશે OAC બરાબર ખૂણો ACO એટલે કે આ જો 60 નો હોય તો આપણે કેટલા નો થશે C ખૂણો 60 નો થશે તો તમારો આન્સર થઈ ગયો આ કેટલો 60 નેક્સ્ટ ક્વેશ્ચન વિદ્યાર્થી મિત્રો જો આ તો ક્વેશ્ચન આવડે ગયો હવે કેમ કે આમાં આપણે કહી દીધું છે 21 ના નંબરના ક્વેશ્ચનમાં શું કીધું છે આકૃતિમાં AB મારો વ્યાસ વ્યાસ છે એટલે કે બંને અર્ધવર્તુળ છે તો અર્ધવર્તુળ પરનો કોઈ પણ ખૂણો કેટલા થશે 90 અંશ નો જ થશે નેક્સ્ટ ક્વેશ્ચન લઈએ ક્વેશ્ચન નંબર 20 શું કહે છે આકૃતિમાં જોજો આ ક્વેશ્ચન પણ તમે વિદ્યાર્થી મિત્રો બહુ બધા જ ગણી લીધા છે ચલો ફટાફટ આન્સર બોલવાના છે આકૃતિ આવેલી છે આ ડાયનેમિક આકૃતિ છે જેમાં કેન્દ્ર છે ઓ છે આ બંને જીવા આપેલી છે એ બી અને તમને 60 અંશ કીધેલા છે અને એ સી આ તમારે ખૂણો મેળવવાનો છે કેટલાનો આ ખૂણો સી ખૂણો તમારે મેળવવાનો છે તો સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો કયો ખૂણો મેળવવો પડે તમને ખ્યાલ છે કેન્દ્ર આપેલા કેટલો ખૂણો મેળવવો પડે તો જો આ ચાપે છે એ કેન્દ્ર આનો કયો ખૂણો આંતરે છે આ વિપરીત ખૂણો કયો ખૂણો આંતરે છે 12 નો ભાગ વિપરીત કોણ જો આ ખૂણો મળી જાય તો મને બાકીના ભાગમાં કઈ ચાર ભાગ ખૂણાંતર છે લઘુચાપ ભાગ કયો ખૂણો એ સી બી તો મારે સૌપ્રથમ આ 60 નો હોય તો 360 માંથી 60 બાદ કરો તો આ કેટલા થાય 300 તો કેન્દ્ર આગળનો અંતર લખો ડબલ હોય બાકીના ભાગ કરતા તો બાકીનો ભાગ અડધો થશે ને તો આ 300 થાય તો આ વિદ્યાર્થી મિત્રો કેટલા નો થશે 50 નો ખ્યાલ આવી ગયો કઈ રીતના ગણવાનું છે એ પણ ચલો અહીં એક વખત દેખાડું છું તમને કઈ રીતે ગણવાનું તો તમારી પાસે કયો ખૂણો આપેલો છે AOB તમને કેટલાનો આપેલો છે 60 નો મારે તો બાકીના ભાગમાં આંતર ખૂણો જોઈએ એટલે કે વિપરીત ખૂણો જોઈએ છે વિપરીત કોણ ખૂણો AOB બરાબર કેટલા થશે તો કે 360 માંથી હું ખૂણો કયો બાદ કરીશ AOB બાદ કરી નાખીશ યાની કે જો હું 360 માંથી હું 60 બાદ કરું એટલે કેટલા થઈ ગયા 300 થઈ ગયા તો હવે આપણી પાસે સૂત્ર છે તો કે વિપરીત કોણ વિપરીત કોણ ખૂણો AOB બરાબર 2 ગુણ્યા કેટલા થશે ACB ખૂણો ACB તમને ખ્યાલ છે આ કેટલા છે 300 બરાબર 2 ગુણ્યા ACB જો હું ખૂણો ACB ને કરતા બનાવીશ એટલે કે 300 ભાગ્યા કેટલા થશે 2 થશે તો જો જે ACB તમને કેટલા મળી ગયા 150 મળ્યા કે ના મળ્યા તો પછી છે ને એકદમ ઈઝી ચલો ફટાફટ નોટ ડાઉન કરી લો ચલો વિદ્યાર્થી મિત્રો આપણે સ્ટાર્ટ કરીએ ક્વેશ્ચન નંબર 23 શું કહે છે વર્તુળ સમતલનું ખાલી જગ્યા ભાગમાં વિભાજન કરે છે ક્વેશ્ચન નંબર 23 કોઈ પણ આપણે સમતલ હોય સમતલમાં આપણે વર્તુળ દોરીએ તો કે જો આ એક બહારનો ભાગ આવે પછી અંદરનો ભાગ આવે ને પોતે વર્તુળ તો કેટલા ભાગ કરે છે એ 3 ભાગ આ તો વિદ્યાર્થી મિત્રો બધાને આવડે રાઈટ નેક્સ્ટ માં જઈએ તો કે વર્તુળનો વૃત્તખંડ એ ખાલી જગ્યા અને ખાલી જગ્યા વચ્ચેનો પ્રદેશ છે તો વર્તુળનો વૃત્તખંડ વિદ્યાર્થી મિત્રો જ્યારે આપણે વૃત્તખંડની વાત કરીએ છીએ
ત્યારે ઓન્લી ફોર શું આવે છે તો કે જીવા અને ચાક વચ્ચેના પ્રદેશને જ આપણે શું કહીએ છીએ વૃદ્ધખંડ કહીએ છીએ રાઈટ કોના કોના પ્રદેશને તો કે જીવા વત્તા ચાક જીવા અને ચાક વચ્ચેના પ્રદેશને જ આપણે શું કહીએ છીએ વૃદ્ધખંડ અને ત્રિજ્યા અને ચાક વચ્ચેના પ્રદેશને વૃત્તાંત નેક્સ્ટ જોઈએ જ્યારે ચાપના અંત્યબિંદુ એ વ્યાસના અંત્યબિંદુ હોય છે તો તે ચાપ ખાલી જગ્યા કરે છે આ પણ વિદ્યાર્થી મિત્રો આપણે જોયું કે જો મારા ચાપના અંત્યબિંદુ વ્યાસના અંત્યબિંદુ હોય તો આ એક ચાપ બને આ એક ચાપ બને એમ કે બંને અડધી થઈ ગઈ એક્ઝેક્ટલી જોઈએ શું કહેવાય અર્ધવર્તુળ ચાપ વર્તુળનું કેન્દ્ર એ વર્તુળના ખાલી જગ્યા ભાગમાં હોય છે બધાને ખબર છે કે જો આ મારું વર્તુળનું કેન્દ્ર છે તો એ ઓલરેડી ક્યાં આવેલું છે વર્તુળની અંદર એની કે આન્સર શું આવશે સી અંતર વર્તુળના કેન્દ્રથી સમાન અંતરે આવેલી જીવાઓ કેવી હોય છે તો કે આ ક્વેશ્ચન આપણે હમણાં આના આગળના લેક્ચરમાં જ્યારે આપણે ક્વેશ્ચન એક સોલ્વ કર્યો હતો કે ભાઈ બંનેનું જીવા જે છે એમની વચ્ચેનું અંતર જે છે તમને આપેલું હતું ઓકે તમને અહીં એવું કીધેલું છે કે વર્તુળના કેન્દ્રથી સમાન અંતરે આવેલી જીવા ધારો કે હું જો A અને B લઈ લઉં આમાં C અને D લઈ લઉં બરાબર સમાન અંતર આને હું 4 કહી દઉં આ પણ 4 કહી દઉં હવે તમને ખ્યાલ છે કે ભાઈ વર્તુળના કેન્દ્રથી સમાન અંતરે આવેલી જીવા સમાન હોય છે અને વર્તુળની સમાન જીવા વર્તુળના કેન્દ્રથી સમાન અંતરે આવે છે ઈટ મીન્સ કે આનો આન્સર શું આવશે કે B બરાબર CD ઈટ મીન્સ કે સમાન શું આવશે સમાન નેક્સ્ટ જોઈએ એક જ વૃત્તખંડમાં આવેલા ખૂણાઓ કેવા હોય છે સમાન આપણે જોઈએ જો 45 અંશ વાળો ખૂણો આવે છે ને કે ભાઈ એક જ વૃત્તખંડમાં આવેલા ખૂણા સમાન છે તેથી કરી તમને બીજો ખૂણો પણ મળી ગયો છે ક્વેશ્ચન નંબર 29 અર્ધવર્તુળ પરનો કોઈ પણ ખૂણો મેં તમને કીધું છે કે ભાઈ આ ક્વેશ્ચન મેં બે વખત પૂછેલો છે એક તમને આકૃતિ દોરીને પૂછેલો છે ઓલો સી ખૂણો મેળવવાનો કીધો તો યાની કે ક્વેશ્ચન નંબર તમે જુઓ તો ક્વેશ્ચન નંબર 21 ક્વેશ્ચન નંબર 21 અને ક્વેશ્ચન નંબર 29 બંને સેમ છે બોલો આકૃતિ બી ઉપર છે આપણે ફૂટી એ કરી દીધું પણ આપણે ખાલી મગજમાં હોવું જોઈએ કે અર્ધવર્તુળ પરનો કોઈ પણ ખૂણો કેટલાનો હોય 90 અંશનો હોય તો આમાં કેટલો અંશ થશે 90 અંશ થશે લાસ્ટ ક્વેશ્ચન વિદ્યાર્થી મિત્રો જોઈએ શું કીધું છે ચક્રીય ચતુષ્કોણ ચક્રીય ચતુષ્કોણ સોરી એબીસી ચક્રીય ચતુષ્કોણ છે અને ખૂણો એ માઇનસ ખૂણો બી જે છે 20 અંશનો છે તો તમારે એક ખૂણો મેળવવાનો કીધેલો છે લાસ્ટ ક્વેશ્ચન એક ક્વેશ્ચન બાકી છે ક્વેશ્ચન નંબર 9 કે હમણાં આપણે જોઈ લઈએ ક્વેશ્ચન નંબર 30 તમને એમ કીધેલો છે કે ચક્રીય ચતુષ્કોણ છે મારો ચતુષ્કોણ કેવો આપેલો છે તમને ચક્રીય ચતુષ્કોણ એ બી સી ડી તમને આપેલું છે કે જો કોણ એ માઇનસ કોણ સી 20 અંશનો તો કોણ એ મેળવવાનો કીધેલો છે તો સિમ્પલ મીનિંગમાં એ અને સી નો સરવાળો વિદ્યાર્થી મિત્રો કેટલો થશે 180 તો કોણ એ વત્તા કોણ સી બરાબર 180 થાય બંનેનો સરવાળો એ કે આ બંને ગયા અહીંયા વધી ગયા કોણ 2a અહીં કેટલા થઈ ગયા 200 અંશ તો કોણ એ બરાબર કેટલા થશે 200 ભાગ્યા 2 તો કોણ એ બરાબર કેટલા થાય 100 અંશ રાઈટ તો આન્સર કેટલો આવશે 100 હવે આપણે વાત કરીએ ક્વેશ્ચન નંબર 9 જે ક્વેશ્ચન નંબર 9 જે છે તદ્દન થોડો અટપટો ક્વેશ્ચન પૂછેલો હતો મે લાસ્ટમાં એટલે રાખેલું છે કે જેથી તમને ખ્યાલ આવે હવે જો ચતુષ્કોણ જે છે ચક્રીય ચતુષ્કોણ તમને આપેલો છે એબીસી અને બીજી વસ્તુ તમને એવી કીધેલી છે ચલો હું દોરી નાખું પહેલા એ બી સી ડી કે ભાઈ એ બી અને સી ડી જે છે કેવું છે સમાંતર છે કેવું છે સમાન અથવા બી સી એન્ડ સી ડી આઈ થિંક યસ બી સી અને સી ડી એ બી સમાંતર સી ડી છે ઓકે ચક્રીય ચતુષ્કોણ છે એ બી સમાંતર સી ડી છે અને આ ખૂણા બી નું જે માપ જે છે એ તમને કેટલાનું આપેલું છે 80 અંશનું આપેલું છે કેટલા અંશનું આપેલું છે 80 અંશનું જોઈએ હવે તમને શું ખૂણો મેળવવાનો કીધો છે તો ખૂણો A અને D નો સરવાળો તમને મેળવવાનો કીધો છે કેટલાનો મેળવવાનો કીધો છે તમને ખૂણો A અને D નો સરવાળો ખૂણો A વત્તા ખૂણો D બરાબર કેટલા અંશ રાઈટ તો તમને એમ થાય ચલો
चक्रीय चतुष्कोण होय तो सामसामा खूणाओ केवा थशे सरखा थशे राइट आ क्वेश्चन जे छे ई थोड़ो बन्ने मां मिक्स करीने मैं पूछेलो छे क्वेश्चन मां थोड़ो मिस्टेक थी विद्यार्थी मित्रों जो शुं केवा मांगे छे तो कि एबीसीडी ए चक्रीय चतुष्कोण छे अने एबी અને CD જે છે વિદ્યાર્થી મિત્રો કેવી છે તો કે સમાંતર રેખાઓ છે રાઈટ અને ખૂણો B જે છે તમને મિત્રો આપેલો છે EC છે તો તમારે મેળવવાનો તો ખૂણો A ખૂણો C યસ ખૂણો A ખૂણો C બરાબર કેટલાનો છે આ આઈ થિંક તમારે મેળવવાનું છે તો જો ચક્રીય ચતુષ્કોણ છે એક રીત તો તમારી પાસે છે કે ભાઈ આ બંનેનો સરવાળો તો તમને ખ્યાલ છે કેટલાનો થવાનો છે એક્સનેસી પરંતુ એક કન્ડિશન તમને આપેલી છે કે AB અને CD બંને કેવી છે સમાંતર તો એક મેથડ તો જે તમારી પાસે છે કે ચક્રીય ચતુષ્કોણનો સામસામેનો ખૂણો સરવાળો થશે 180 પરંતુ જો આ સમાંતર રેખાઓ જે છે તમને આપેલી છે તો આનો શું મીનિંગ છે રાઈટ આનો શું મીનિંગ છે એ વસ્તુ આપણે સમજીએ ચાલો હવે જો સમાંતર રેખા છે રાઈટ આ AB અને CD જે છે એ બંને કેવી છે સમાંતર રેખા તો એની છેદિકા હું સપોઝ આ લઈ ઓકે ચલો આ બંને કેવી છે સમાંતર રેખા રાઈટ AB અને CD એની છેદિકા હું આ લઈ તો છેદિકાની એક તરફના ખૂણા સરવાળો કેટલો થશે 180 થશે યાની કે ખૂણો A ખૂણો D બરાબર કેટલા થશે 180 क्वेश्चन में थोड़ा मिस्टेक लगे छे चलो विद्यार्थी मित्रों क्वेश्चन जे छे ई आपणे थोड़ो फरी वखत जोईए क्वेश्चन तमने एवो कीधो छे कि एबीसीडी जे छे ई चक्रीय चतुष्कोण छे ए बी સી બીજી વસ્તુ કીધેલી છે કે AB સમાંતર CD જે છે આ ખૂણાનું માપ જે છે તમને કેટલાનું આપેલું છે 80 અંશ તમને કીધેલું છે કે ખૂણો A અને ખૂણો D નો આપણે બાય મિસ્ટેક થી A અને C લઈ લીધેલું હતું ખૂણો A અને D નો સરવાળો જે છે વિદ્યાર્થી મિત્રો ફાઇનલી તમારો ક્વેશ્ચન આ છે કે ભાઈ ચક્રીય ચતુષ્કોણ ABCD માં ખૂણો B જે છે 80 અંશનો છે AB અને CD જે છે સમાંતર છે તો A અને D નો સરવાળો જે છે કેટલો થશે તો તમને ખ્યાલ છે કે ચક્રીય ચતુષ્કોણના સામસામેના ખૂણાનો સરવાળો કેટલો થાય 180